દિલીપ સંઘાણી ખેડૂતોની બહારે આવ્યા છે. તેમણે કહ્યું કે કોઈની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે, હું તો ખેડૂતો માટે લડીશ. તાલાળાગીર વિસ્તારના કિસાન સંઘના ખેડૂતો મને મળ્યા છે કોડીનાના પ્રવાસ દરમિયાન. એક મોટું સંમેલન ઇકોઝોન બાબતમાં કરવાના છે. ટૂંકમાં જો કહીશ, વન વિભાગ કે અન્ય લોકોને ડરાવવા માગતા હોય, જેલમાં પૂરી દેવાની વાતો કરતા હોય, તો આ વિચાર મંચ ઉપર રજૂઆતો ચાલુ રહીને આ વિચારોના આધારે સરકારે આ નિયમોમાં ફેરફાર કરવા જોઈએ, એ માંગ અમારી જાહેરમાં છે, વિનંતી સરકારને છે. ડીઆરપી અગ્નિકાંડના ગુનામાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી રદ થઈ છે. સાગઠિયાએ સમગ્ર દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળ્યો હતો. અગ્નિકાંડ કેસ અને એસીબીએ કરેલા કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયાએ ચાર્જશીટ બાદની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં કરી હતી. આ જામીન અરજીની સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરેલી કે ટીઆરપી ગેરંજનનું ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનરે ન કર્યું, મારી પાસે ડિમોલિશનના પાવર્સ ન હતા, કમિશનર પાસે ડિમોલિશનની સત્તા છે. પરંતુ સ્પેશિયલ પીપી ગોકાણીએ રેકોર્ડ સાથે દલીલો કરતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલે ધારદાર દલીલો અને સાથે જ સાગઠિયાએ કરેલ ડિવર્શનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી અને વકીલે કહ્યું કે તેણે અગાઉ પણ પોતાના સત્તા સ્થાનેથી આવી સ્થિતિમાં હુકમો કર્યા છે. આમોદ પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થતા પાલિકાના મુખ્ય અધિકારી એક્શનમાં આવ્યા છે. ચીફ ઓફિસરે જનતાને વેરાની ભરપાઈ કરવા અપીલ કરી છે. ત્યારે આમોદ પાલિકાના નવા મુકાયેલા મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા પાલિકાના કર્મચારીઓની તાકીદની બેઠક બોલાવી વેરા વસૂલાત કડક બનાવવા માટે સૂચના આપી હતી, તેમજ જે કોઈ મિલકત ધારક વેરા ભરવા આનાકાની કરે તેની મિલકત સીલ કરવા જણાવ્યું હતું. આ બાબતે પાલિકા એક્શન મોડમાં આવી છે. પાલિકાએ નવા તાળા પણ વસાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકામાં હાલ 5 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, જેના કારણે આર્થિક સ્થિતિ ડામાડોળ થતા કર્મચારીઓના પગાર પણ છેલ્લા 4 મહિનાથી બાકી પડતા પાલિકાના કર્મચારીઓની હાલત પણ કફોડી બનવા પામી છે. કર્મચારીઓનો પગાર ન થતા તેઓ દિવાળી સમયે આંદોલન કરવાના મૂળમાં હોવાનું જાણવા મળ્યું છે. તેથી બાકી વેરા ધારકોને સમયસર વેરો ભરી જવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં મુસ્લિમ સમાજના યોજાયેલા એક મહાસંમેલનમાં મુસ્લિમ અગ્રણીએ બફાટ કર્યો છે. તેમણે કહ્યું છે કે શાંતિ સમિતિની બેઠકમાં જનારાઓ તમામ પોલીસના બાતમીદારો જ છે. અમદાવાદના જુહાપુરામાં ગઈ 12 તારીખે મુસ્લિમ મહાસંમેલન યોજાયું હતું. એમાં અગ્રણીએ પોલીસ દ્વારા બનાવવામાં આવતી શાંતિ સમિતિ પર સવાલ અને અપીલ કરી હતી. મહત્વનું છે કે મુસ્લિમ મહાસંમેલનમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ હાજર હોવાથી રાજનીતિમાં હડકંપ મચી ગઈ છે. અખિલેશ વર્માથી રૂપિયા 5,000 કરોડના ડ્રગ્સ પ્રકરણની અંદર વડોદરા સુધીના તાર સામે આવ્યા છે. વડોદરાના અમિત મેસુરિયાની મધ્યસ્થી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. વાઘોડિયા રોડ પર કેમિકલ ટ્રેડિંગની ઓફિસ ધરાવતા અમિત મેસુરિયાએ મધ્યસ્થી બનીને પુણેની મહિલાને અંકલેશ્વરની કંપનીનો સંપર્ક કરાવી ડ્રગનું ઉત્પાદન કરવા સમજાવ્યા હતા. 1,000 કરોડના સોદામાં અમિતને 100% કમિશન પણ મળ્યું હતું. મૈસુરિયા ફાર્મ સોલ્યુશન વડોદરાના નામે પેઢી રજીસ્ટર કરાવનાર વાઘોડિયા રોડ પર રુદ્રા શેલિંગેસમાં રહે છે. અમિત જગદીશભાઈ મૈસુરિયા કંપનીનો સ્થાપક છે. તેને દિલ્હીના સ્પેશિયલ સેલ ઝડપી પાડ્યો છે. અમિત મૈસુરિયા અત્યાર સુધી જે મધ્યસ્થી કરતો આવ્યો છે તેના માટે તેને 3% કમિશન એટલે કે ₹36 લાખ અત્યાર સુધી મેળવી લીધા છે. સુરતમાં ફરી નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું છે. આરોગ્યની ટીમે અડાજણ બાદ વરાછા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. સુરતમાં ડુપ્લિકેટ ઘીના કારોબાર મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં આવેલા વરાછામાં સુમૂલ ઘીની આડમાં બનાવટી ઘી વેચતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે એલએચ રોડ પર પ્રાઇમ સ્ટોર્સના માલિક દિનેશ માંગરોડાની ધરપકડ કરી છે. સુમૂલ ઘીની આડમાં બનાવટી ઘીનું વેચાણ કરતા કાલિદાસ નગરમાં પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન નકલી ઘી
આપનાર નિલેશ વોન્ટેડ જાહેર કરાયો છે, તો વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અગાઉ પણ વરાછા અને અડાજણમાં સુમૂલનું નકલી ઘી વહેંચાતું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ફરીથી કિલોના ડબ્બામાં ઘી ભરીને નકલીનું વેચાણ કરવામાં આવતું હતું. અમદાવાદમાં મંજૂરી વગર પ્રવાસનું આયોજન બદલ સેવનટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતા 1,00,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ દ્વારા હાલમાં જ એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વોટર પાર્ક લઈ જવામાં આવ્યા હતા. જોકે ગત વર્ષે વડોદરાની હરણી બોટ કાંડની ઘટના શાળાઓને પ્રવાસના આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત છે. તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર જ શાળાઓનું પ્રવાસનું આયોજન કરતા શાળા વિવાદમાં સંપાય છે. સ્કૂલ દ્વારા 29 સપ્ટેમ્બરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે ડીઈઓની ટીમ તપાસ કરવા સ્કૂલે પહોંચી હતી, જ્યાં સ્કૂલે સંચાલકોની દાદાગીરી પણ સામે આવી હતી, જેમાં તેમણે મીડિયા માટે દરવાજા બંધ કરી દીધા હતા. મહત્વનું છે કે નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસનું આયોજન ન કરવા તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. હાલ રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો મને અધિકારીઓની હેરાનગતિની ફરિયાદ કરે છે. મુખ્યમંત્રીએ આ નિવેદન સ્ટેજ ઉપરથી આપ્યું હતું અને સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે એવી પદ્ધતિ બનાવો કે કોઈને સ્ટ્રેસ ન આવે. અધિકારીઓની હેરાનગતિની વાત અનેક વખત ધારાસભ્યો તરફથી મુખ્યમંત્રીને કરવામાં આવી છે અને સાથે જ અધિકારીની બદલી કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું છે. ચૂંટાયેલી વ્યક્તિ માટે બી છે કે બીજો આવશે એ આવો જ આવશે કે નહીં, હારો આવશે કે હારો આવશે, તમને શું ખબર છે? એટલે આ જ પરિસ્થિતિમાં આપણે બધાએ કામ કરવાનું છે. તો પદ્ધતિ આપણી એવી બની જવી જોઈએ કે કોઈને સ્ટ્રેસ ના આપે, એટલે શાંતિથી સારી રીતે કામ કરવું છે. જેમાંથી 450 ઇલેક્ટ્રિક બસ છે. રાષ્ટ્રીય કક્ષાએ એવી બસ મુદ્દે સારી કામગીરી કરનાર દેશના ટોપ 5 શહેરોમાં સુરતની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાને ટ્રાન્સપોર્ટમાં એવોર્ડ મળે તેવી પણ સંભાવના છે. વર્ષ 2026 સુધીમાં સુરતમાં તમામ ઇલેક્ટ્રિક વ્હીકલ બસ દોડશે. ઉલ્લેખનીય છે કે પાલિકાની બસ સેવામાં રોજે 2.5 લાખ યાત્રીઓ મુસાફર કરી રહ્યા છે. એટલું જ નહીં, 3 વર્ષમાં મેટ્રો અને બુલેટ ટ્રેનની શરૂઆત થતાં બસની સંખ્યામાં પણ સુરત મહાનગરપાલિકા વધારો કરશે. પર્યાવરણ અને હવાની શુદ્ધતા જળવાઈ રહે તેના માટે મનપા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ગરમાયા હતા. અધિકારીઓની ગેરહાજરીથી સાંસદનો પિત્તો ગયો હતો. મનસુખ વસાવા ભાષણ કરવા માટે ઊભા થયા હતા ત્યારે ખાલી ખુરશીઓ જોઈને પિત્તો ગુમાવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું કે સરકાર વિકાસની વાત થઈ હોય તેવા કાર્યક્રમમાં લોકો ઊભા થઈને જતા રહે, જેની જવાબદારી સોંપી છે તેમને ધ્યાન રાખવાનું હોય છે. હજુ મંત્રીઓએ બોલવાનું બાકી હતું અને લોકો જતા રહ્યા હતા, જેથી સાંસદ અકળાયા હતા અને કહ્યું હતું કે અધિકારીઓ પણ સેવા સેતુના કાર્યક્રમમાં જતા નથી અને આવા કાર્યક્રમમાં અધિકારીઓએ પણ જવું જોઈએ, આગામી કાર્યક્રમમાં આવું ના થવું જોઈએ. સાથે મંત્રી ભીખુસિંહ પરમારે કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક મિત્રોની બેસી રહેવાની ક્ષમતા ઓછી હોય છે, ત્યારે મનસુખભાઈ વસાવાએ મોટું મન રાખવું જોઈએ. વિકાસની ભરવી વાસ્તવિકતા બનાસકાંઠાના બોરડીયાળા ગામે સામે આવી છે, જ્યાં અનેક રજૂઆતો બાદ પણ પુલ કે કોઝવે બાંધવામાં નથી આવ્યો. બનાસકાંઠામાં દાંતાના બોરડીયાળી ગામમાં કીડી મકોડી નદી પર પુલ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે, જેના કારણે ગ્રામજનો દ્વારા સ્વખર્ચે ફાળો એકઠો કરી પુલ બનાવવામાં આવ્યો. તો તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે પુલ અને રસ્તાને લઈને રૂપિયા 210 લાખની મંજૂરી અપાઈ છે. ચોમાસામાં પાણીના ભારે પ્રવાહને કારણે ગ્રામજનોને નદી પાર કરવી મુશ્કેલ બને છે. થોડા દિવસ અગાઉ ભારે પ્રવાહના કારણે 50 જેટલા બાળકો અટવાયા હતા, ત્યારે ગ્રામજનો દ્વારા જાતે જ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 21મી સદીમાં પણ લોકો આટલી કફોડી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે શું વિકાસ છેવાડા સુધી પહોંચ્યો છે ખરા? જામનગરના કાલાવડ તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા અનેક ગામમાં નદી નાળા છલકાઈ ગયા છે. કાલાવડ તાલુકાના ટોળા, ભંગડા, માછરડા, સોનાળા, પગાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જેના પગલે અનેક ગામોના ચેકડેમો છલકાયા છે. આ સાથે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માછરડા ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે ટોડા ગામનો ચેકડેમો ઓવરફ્લો થયો છે.
ભારે વરસાદના કારણે ખેતરમાં પડેલી મગફળીના પાતળા પડી ગયા છે, તેમજ ભારે વરસાદના કારણે કપાસના પાકને નુકસાનની ભીતિ છે। સોયાબીન, ડુંગળી સહિતના પાકને પણ નુકસાન થયું છે। ત્યારે આવનારા સમયમાં ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોનો વારો આવી શકે છે। ફરી એક વખત કુદરતની ફટકારનો સામનો ખેડૂતોને ભોગવવો પડી રહ્યો છે। ત્યાં મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે।